જામનગરના કાલાવાડમાં પણ ધોધમાર વરસાદ છે અને કાલાવાડના મુરીલામાં વરસાદ છે વરસાદ વચ્ચે કોઝવે તૂટી ગયો છે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોએ પાણીના પ્રવાહમાંથી પસાર કર્યા હતા કોઝવે તૂટી જતા ગામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને આપ જોઈ શકો છો જીવના જોખમે બાળકો પાણીમાંથી રસ્તો પસાર કરી રહ્યા છે પાણીનું વહેણ પણ છે અને જો આ વહેણ વધે તો કોઈ પણ તેમાં તણાઈ શકે છે પરંતુ જીવના જોખમે બાળકોને શાળાએ મૂકવા જઈ રહ્યા છે ગામ લોકો તેમની મદદે પણ આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લામાં ખેતીલાયક વરસાદ થયો છે મધરાત્રીએ ભારે વરસાદને લઈને નદી નાળા છલકાયા છે બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હિરણ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો હતો અને આડબંધ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં અનેરી ખુશી પણ છે સિંચાઈની સમસ્યા દૂર થાય તે માટે વર્ષો પહેલા ગાયકવાડ સરકાર દ્વારા આ ડેમ બનાવવામાં આવ્યો હતો તો છોટાઉદેપુરની જ વાત કરીશું તો ભ્રષ્ટાચારનો જાગતો પુરાવો અહીં જોવા મળ્યો છે બે મહિના પહેલા બનેલો રોડ બેસી ગયો નસવાડીના જાંબુઘોડા ગામે બની છે આ ઘટના નવીન સ્લેબ ડ્રેનનો અપ્રોચ રોડ બેસી ગયો હતો ને બે મહિના પહેલા બે કરોડના ખર્ચે આ રોડ બન્યો હતો બે જ મહિનામાં રોડ બેસી જતા સવાલ પણ ઉઠ્યા છે કે કયા પ્રકારનું કામગીરી અહીંયા કરવામાં આવી છે ભ્રષ્ટાચારનો જીવતો જાગતો આ પુરાવો છે આ નારું તૈયાર થઈ ગયું એમને ત્યાંથી જ્યુ બિલ ફાળી લીધું આ ગામ લોકોને તકલીફ આવી જાય આજે કોઈ બીમાર થઈ ગયો હોય એકસો આઠ મંગાવી હોય તો કદાચ ગામમાંથી નીકળી શકે પણ બહારથી આવ્યા સાધન ત્યાં રોકા જાય બીમારીનું શું અલગ થાય હવે અધિકારી કોઈ અહીં જોવા આવતા નથી છોટાઉદીપુર સંખેડા તાલુકાનું કરાલી ગામે ડાયવર્ઝન ધોવાયું છે તો કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર પણ બંધ થઈ છે રસ્તો બંધ થતા પચીસ ગામને અસર થઈ છે તો નવીન સ્લેબ ડ્રેનનું કામ ચાલુ હોય ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તો પચીસ ગામોને અસર થઈ છે જે ધોવાઈ ગયું છે આપ દ્રશ્યો જોઈ શકો છો કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને જેના કારણે અવરજવર બંધ થઈ છે પચીસ ગામના લોકો અહીંયાથી અવરજવર કરતા હતા સવાલ એ છે કે વરસાદી સિઝનમાં શું થશે કારણ કે એક તરફ કામ ચાલી રહ્યું છે બીજી તરફ જે રસ્તો હતો ડાયવર્ઝનનો જેનો ઉપયોગ કરતા હતા ગામના લોકો પરંતુ તે પણ તૂટી ગયો છે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને હજુ પણ માટીના પોપડા ત્યાંથી ખરી રહ્યા છે તો હજુ તો ચોમાસાની શરૂઆત છે અને ત્યાં જ નુકસાનીના સમાચાર અનેક ગામો સંપર્ક વિહોણા થઈ રહ્યા છે કેટલીક જગ્યાએ બાળકો પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે તો ક્યાંક પચીસ ગામને જોડતો આ રસ્તો પણ તૂટી ગયો છે સુરત રાજકોટ જામનગર છોટાઉદેપુરમાં આ પરિસ્થિતિ સર્જાય છે તો ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે અને તે દ્રશ્યો સામે આવ્યા છે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી રોડ રસ્તાને નુકસાની છે તો આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે સુરતના લંબે હનુમાન રોડ બેસી જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે રાજકોટમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હતું અને ત્યારે વરસાદી પાણી ભરાતા અનેક વાહનો ફસાયા આ તરફ જામનગરના કાલાવાડમાં પણ ભારે વરસાદથી મુરીલામાં કોઝવે ધોવાઈ ગયો છોટાઉદેપુરમાં પણ વરસાદમાં રોડ બેસી ગયો છે અને તે દ્રશ્યો પણ સામે આવ્યા છે તો રાજકોટમાં મેઘરાજાએ જમાવટ કરી છે અને રવિવારથી મેઘમંડાણ થયા છે ત્યારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે મહુડી એકસો પચાસ ફૂટ રોડ નાના મોવા રોડ સર્કલ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે વરસાદની સિઝન શરૂ થતાં જ મનપાની કામગીરી સામે સવાલ ઉભા થયા છે તો રાજકોટ મનપાની વધુ એક બેદરકારી પણ સામે આવી છે શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવાનું કામ શરૂ હતું અને વિસ્તારમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં પાણી ભરાયું ખાડામાં અઢીથી ત્રણ ફૂટ પાણી ભરાતા લોકોની સમસ્યા પણ વધી જાય રાજકોટ શહેરને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતા રસ્તાઓ તળાવ બન્યા છે શહેરના પાડ રોડ ઉપર પાણી ભરાતા વહેલી સવારે કામ ધંધે જતા લોકોને મુશ્કેલી પડી છે તો ભરાયેલા પાણીના કારણે અનેક વાહનો પણ બંધ થયા છે તો રાજકોટમાં જ કઈ પરિસ્થિતિ છે આપની સામે છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો શહેરમાં પાણી ભરાઈ ગયા ત્રણ ફૂટ સુધી ક્યાંક તો પાણી ભરાયા છે અને અનેક વાહન ચાલકોને મુશ્કેલી નડી રહી છે તો સવારથી જ જમાવટ કરી રહ્યો છે વરસાદ ગઈકાલે પણ વરસાદનું જોર રહ્યું હતું અને આજે પણ આજ પરિસ્થિતિ છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા જૂનાગઢના મેંદરડાના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂત તણાયો છે મીઠાપુરમાં દોઢથી બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો મીઠાપુરમાંમાંથી પસાર થતી મધુવંતી નદીમાં આવ્યું છે પૂર મધુવતી નદીમાં પૂર આવ્યું અને જેના કારણે હરિભાઈ સૌજીભાઈ કુંભાણી નામના ખેડૂત તણાયા છે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર પીએસઆઈ સહિતના અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ખેડૂતને શોધવા માટે તંત્રએ હાથ ધરી કવાયત મીઠાપુરના ખેડૂત પૂરમાં તણાતા સ્થાનિક લોકોમાં પણ ચિંતા છે ખેતરથી ઘરે આવતા હતા અને ત્યારે જ આ ઘટના બની હતી તો છોટાઉદેપુર નસવાડી તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે અશ્વિન નદીમાં આવ્યું છે ભારે પાણી રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે ગ્રામજનો સંપર્ક વિહોણા થયા છે અને બસ્સોની વસ્તી ધરાવતા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે પાણી ઉતર્યા બાદ ગ્રામજનો અવરજવર કરી શકશે નસવાડી તાલુકાના કુકાવતી ગામ પાસે આવેલ લો લેવલનો કોઝવે જ્યાં પાણી ફરી વળ્યા છે તો સુકાપુરા ગામ તેમજ વેગિનાર ગામના લોકો પણ ગામની બહાર લો લેવલના કોઝવે પર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે કે જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા જ્યારે કે નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી ન શક્યા વર્ષોથી આ સમસ્યા છે પણ સરકાર બ્રિજ બનાવતી નથી અને અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે જે લો લેવલનો બ્રિજ છે એના હિસાબે સામે પાર જે વેગનનાર છે સુકાપુરા વાઘ્યા સિંધીકુવા વેલાળી એ તમામ ગામડાઓનો સંપર્ક નસવાળી સાથે છે ને નસવાળી સાથે જે લોકો ખરીદી કરે છે એમના છોકરાઓ પણ નસવાળી ભણવા આવે છે તો એમને બધાને તકલીફ પડે છે અમારી જમીન સામે પાર હોવાથી અમારેથી બી ખેતી ઉપર જવાતું નથી અને એ લોકોને નસવાળી આવવાતું નથી અને કોઈ બીમાર હોય કોઈ છોકરાઓને સ્કૂલ આવવું હોય તે બધાને તકલીફ પડે છે એટલે અમારી માગણી એવી છે કે મોટો બ્રિજ બ્રિજ બની જાય તો સરકાર બનાવી આપે સામે પાર ગ્રામજનો જઈ શકતા નથી નસવાડી ગ્રામજનોનો તૂટી ગયો છે કારણ કે મોટાભાગના જે ગામ લોકોને વસ્તુ લેવા જવી હોય અથવા તો કોઈ પણ કામ હોય તો સામે કાંઠે જવું પડે છે પરંતુ ત્યાં બ્રિજ ન હોવાથી આ સમસ્યા સર્જાય છે આ વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને વીજળી પડી છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તો વીજળી પડતા લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે તો કેમેરામાં થયા છે આ આપ જોઈ શકો છો કે વીજળીનો પાવર કેટલો જોરદાર છે તો સમગ્ર પાલિતાણામાં પણ શિહોર સહિત તાલુકામાં ધોધમાર વરસાદ છે પંથકના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો ને અહીંયા પણ આપ જોઈ શકો છો કે વીજળી લાઈવ વીજળી પડતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે પાલિતાણામાં શક્તિનગર વિસ્તારમાં વીજળી પડી ઘટનામાં જો કે કોઈ જાનહાની નથી થઈ પરંતુ વરસાદી સિઝનમાં લોકોને સાચવવાની પણ અપીલ કરી રહ્યું છે ન્યૂઝ એટીન ગુજરાતી કારણ કે ચોમાસુ સિઝનમાં વીજળી પડવાના કારણે લોકોના મોત થતા હોય છે આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવતી હોય છે તો ભાવનગરના પાલીતાણામાં પડેલા વરસાદમાં વીરપુર ગામમાં વીજળી પડી વીરપુર ગામે વીજ પોલ પર વીજળી પડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા ભારે પવન અને વરસાદમાં પાલીતાણાના વીરપુર ગામે વીજ પોલ પડી ગયો વીજળી પડી હતી તો વીરપુર વીજળી વીજપોલ પડતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો ત્રણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વીજળી કેમેરામાં કેદ થઈ છે રાજકોટ સિહોર અને પાલીતાણાના આ દ્રશ્યો છે તો તંત્રની કેવી ઘોર બેદરકારી છે તે અમે આપને બતાવીશું ને આખો ઉનાળો ગયો પરંતુ મનપાના કોઈ અધિકારી કે કર્મચારીને અલગ દ્રોપજનો રોડ બનાવવાનું ન સૂચ્યું હવે જ્યારે વરસાદી માહોલ છે અને ત્યારે જે શહેરમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અચાનક જ તંત્રને રોડ બનાવવાનું યાદ કદાચ કોઈએ પહેલી વાર જોયા હશે કે ચાલુ વરસાદમાં રોડ બનાવવાની કામગીરી થતી હોય એવું કહેવાય છે કે પાણી અને ડામરને જરા પણ નથી બનતું હવે વરસાદમાં રોડ બને તો કેવો બનશે આપ સમજી શકો છો ભારે વરસાદ આવે તો આ રોડ પણ ધોવાઈ જાય તંત્રના ચોપડે શું દેખાશે કે અલંગ ત્રાપજનો રોડ હમણાં જ બનાવ્યો છે મનપાના તંત્રએ કરેલા બુદ્ધિના પ્રદર્શનને લોકો પણ ટકોર કરી રહ્યા છે કે આ રોડ કેટલો ટકીક છે દેવભૂમિ દ્વારકામાં જામ્યો છે વરસાદી માહોલ ખંભાડિયા ખંભાળિયા પર ભારથર સહિતના વરસાદ છે આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી છે ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે અગાઉ કેટલાક ગામોમાં ખેડૂતોએ વાવણી કરી હતી વાવણી બાદ પ્રથમ સારો વરસાદ થતા મગફળીના કપાસ સહિતના પાકને નવું જીવન મળ્યું છે અંદર તો જોરદાર વરસાદ પડી ગયો અને બહુ આનંદ છે અને વાવેતર બહુ સારી રીતે થઈ ગયા છે અને અત્યારના વરસાદમાં થોડી ઘણી નુકસાની કોઈ પતરા ઉડ્યા કોઈ લાંબલા ઝાડ બી પડ્યા પણ આવા વરસાદમાં થોડું ઘણું તો એવું થાય જ વરસાદ બહુ સારો થયો પવન સાથે વરસાદ સારો પડ્યો એમાં વીજપોલ અને કોઈ ઝાડવાન વૃક્ષોની તેન એવી નુકસાની થોડી ઘણી થઈ છે અમારા ગામની અંદર બહુ જ વરસાદ સારો થઈ ગયેલ છે આગલો જે વરસાદ થયો હતો એમાં વાવણી થઈ ગઈ હતી એમાં આ વરસાદ અનુકૂળતા છે લાગઠ ગામોની ની અંદર દેવભૂમિ દ્વારકા ખંભાળિયા તાલુકામાં લાગટ ગામની અંદર વરસાદ છે સારામાં સારો તો ચોમાસું આવી ગયું છે ને ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે પરંતુ જિલ્લામાં ત્રણ ગામના લોકો વરસાદના નામથી ફફડે છે બોડેલી અલી ખેરવા અને ઢોકલીયા ગામના લોકોને ડર લાગે છે કે વરસાદ આવશે અને બધું જ તાણીને લઈ જશે અને થાય પણ કેમ નહીં કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આ ગામમાં ઘોડાપુર આવે છે પાણી ભરાય છે જાનમાલને ભારે નુકસાન થાય છે ગામમાંથી પસાર થતા કોતરો સાંકડા બની જાય છે અને સાથે જ સફાઈ ન થતા વરસાદી પાણી ભરાય ફેલાઈ જવાથી સ્થિતિ નિર્માણ પામે છે તો ભારે વરસાદમાં આસપાસમાં આવેલા મકાનો પાણીમાં ડૂબી જાય છે ચોમાસું આવતા જ લોકોને પોતાની ઘર વખરી લઈને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડે છે લોકો ધાબા પર પીવાના પાણીની ટાંકી ચઢાવી દે છે જેથી પૂરની સ્થિતિમાં લોકોને પીવાનું પાણી મળી રહે ગ્રામજનો વર્ષોથી સમસ્યાના નિરાકરણ માટે આજીજી કરી રહ્યા છે પરંતુ કોઈ સાંભળતું નથી અને તંત્ર સામે લોકોમાં રોષ છે

તો અમે કેટલી વખત કહીએ તમારા પગે લાગીએ ભાઈ હાથ પગ જોડીએ બરોબર તમે અમારું જરા કોતડું હાથ કરી દો અમુને કહીએ છીએ કે અમે મદદ કરશું નહીં કરીએ એવું થોડી છે અમે બી મદદ કરશું પણ લોકો કોઈ સમજતા નથી હવે પેલી બાજુ રજા બધું હું છે રજા માણસો રહે છે આ બાજુ વરધમાન નગરમાં જાનવર રહે છે બધા બરોબર તો પછી અમુને કેટલું વખત કહેવાનું અમુને શરમ લાગે છે બી અને બોલતે બી પાણી જબરદસ્ત પાણી આવે છે પાણીની વ્યવસ્થા અમે કરી લઈએ છીએ પણ તમે કમસે કમ સુધારો તો કરો આ કોતળાનો સુધારો કરો એમ બોડેલી અલીખેરવા અને ઢોકલીયા આ ત્રણેય ગામડાઓ એકબીજા સાથે જોડાયેલા છે અલીખેરવાની પાંચ સોસાયટી બોડેલી ગામના વર્ધમાન નગર દિવાન તેમજ ઢોકલીયા ગામની બે સોસાયટી મળી અને કુલ અગિયાર જેટલા લોકોને થોડો વરસાદ થાય તો પણ ચિંતા સતાવે છે કે હવે શું થશે દર ચોમાસે આ સમસ્યા સામે આવીને ઊભી રહે છે બે વર્ષ પહેલા પડેલા ભારે વરસાદમાં આ વિસ્તારોમાં તમામ મકાનો પાણીમાં ડૂબી ગયા હતા ઘરવખરી અને પશુઓ તણાઈ ગયા હતા અને લોકો જીવ બચાવવા ચોવીસ કલાકથી વધુ સમયથી ઢાબા પર બેઠા હતા બાદમાં SDRF એ લોકોનું રેસ્ક્યુ કર્યું અને તેમને બચાવ્યા જે તે સમયે CM ભોપેન્દ્ર પટેલે પણ આ વિસ્તારની મુલાકાત લે તાત્કાલિક સમસ્યાના નિરાકરણનો આદેશ આપ્યો જો કે સ્થાનિક તંત્ર CM ના આદેશને પણ ઘોળીને પી ગયો આજ દિન સુધી કોઈ નિકાલ નથી સ્થાનિક નાગરિક હોવાના નાતે મારી ત્રણેય પંચાયતોને અપીલ છે નમ્ર અપીલ છે કે આ બાબતે કંઈ ઘટતું કરે તંત્ર કોની રાજ્યો છે કોઈ ઘટના ઘટી જાય ત્યારે આજથી બે વર્ષ પહેલા જયારે અતિવૃષ્ટિ થઈ હતી પાણી ભરાયું ત્યારે લોકોના એક એક ડૂબી ગયા હતા નાવડીઓની અંદર રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને અમે લોકો સ્કૂલોમાં ધાબા પર લોકોના ઘરે નિરાશ્રિત થઈને પડ્યા હતા ચોવીસ ચોવીસ કલાક સુધી ખાધા પીધા વગર પણ કેટલાય લોકો રહ્યા કોઈકના બકરા જતા રહ્યા કોઈની ઘર વકરી જતી રહ્યું કોઈનું ફ્રીજ જતું રહ્યું ઘણું બધું આર્થિક નુકસાન પણ જે તે સમયે ભોગવવામાં આવ્યું છે તો આ તંત્ર અમારી બાજુ આ બાબતે પૂરતું ધ્યાન આપે અમે પણ આ દેશના ગુજરાતના આ ગામના નાગરિક છીએ અમારી બી માંગણી છે કે સરકાર અમારી બાજુ પણ ધ્યાન દે સામાન્ય વરસાદમાં જ આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય છે વરસાદ વિરામ લે ત્યારે જ વર્તમાન નગર દિવાન ફળિયા ઢોકલીયા વિસ્તારમાં રહેતા લોકોને હાશકારો થાય છે સમસ્યા પાછળ તંત્ર સાથે ત્રણેય ગામની પંચાયતોને પણ જવાબદાર માનવામાં આવે છે પ્રિ મોન્સૂનની કામગીરી ન થતાં હરખાલી કોતરમાં પાણી ભરાય છે અને ગામના માજી સરપંચનું કહેવું છે કે કોતરોની સફાઈ કરી કેટલીક જગ્યાએ નવી પાઇપલાઇન નાખવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવે મૂળ કારણ અલીપરા ચાર રસ્તા છે ચાર રસ્તા પર જે નાડું છે એ નવસો એમ એમ એટલે ત્રણ ફૂટના ત્રણ પાઇપલાઈનનું નાડું છે એમાંથી એક લાઇન પૂરાઈ ગઈ છે બાકીની બે લાઇનમાં અડધું પૂરાઈ ગયું છે અને જો એ બદલી અને બારસો એમ એમની બે લાઇન કરવામાં આવે તો અલીપરા તો ચોક્કસ ઉગરી જશે એમાં કદી પાણી આવવાનું નથી અને સ્વાગત કાર્યક્રમ સત્તાવીસ જૂન એ કલેક્ટર લેવાના છે એમાં મેં દસમી જૂને રજૂઆત આ જ આપી છે કે આ નાડું મોટું થવું જોઈએ તો જ અમારું અલીપોરા ઉગડશે બુલેટિનમાં માં આગળ વધીશું નાનકડા